સારું એવું નેટવર્ક મળે ને ગાડી ઊભી રાખી દેવી પડે. આ એક યુટ્યુબર ની લાઈફ છે. આ યુટ્યુબર ની લાઈફ છે. હાઉ આવી લાઈફ હોય યુટ્યુબર ની કઈક. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકોરજી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં હો, મારા બાપલી તો જાહેર પી ગઈ, પાવી ન પડી આપણે. ક્યારે બધું કરીને કમ્પ્લીટ કર્યું હતું ધોર્યું ને બધું, પણ મેઘરાજાએ થોડીક કૃપા વરસાવી આપણા ઉપર એટલે પી ગઈ. પણ આ કૃપા વરસાવી ન કહેવાય, પણ આમ કહીએ ને કે કોપ કર્યો મેઘરાજાએ. કારણ કે અત્યારે આ ટાણાટાક વગરનો વરસાદ આવે એટલે તો બધું નુકસાન જ કરવાનું છે. અમુકને જ ફાયદો થાય ને, બાકી નુકસાનીનો જ પાયો છે આ. પણ હવે બીજું શું થાય અત્યારે આ ગ્લોબલ વોર્મિંગના હિસાબે બધું આ ચક્ર સૃષ્ટિનું બધું આમ અકડ વકડ શું કે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, ચાલો ફરીથી એકવાર તમારા બધા લોકોનું ખુલ્લા દિલથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આજે છે રવિવાર, અને રવિવારનો દિવસ એટલે કે સરકડિયા જવાનો દિવસ આપણા માટે. તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ નાહી ધોઈને એકદમ મસ્ત મજાની, હવે ગાડીને સાફ કરવાની છે. કારણ કે એ બહાર પેળી રહી હતી ને એટલે વરસાદના હિસાબે થોડા કાંચને બધું બાડું બાડું થઈ ગયું. તો પહેલાં કીધું ચાલો ફટાફટ ગાડીને બધું સાફ કરી લઈએ અને પછી આપણે ચા પાણી નાસ્તો ને એવું બધું કમ્પ્લીટ કરીએ અને પછી જઈએ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર. ને તમને બધા લોકોને પણ દાદાના દર્શન કરાવીએ, કારણ કે આના અગાઉના વિડીયોમાં મેં તમને હનુમાનજી મહારાજના કે એના કોઈના દર્શન કરાવ્યા નહોતા. ને મેડમ કીધું આમથી આમ ને આમથી આમ આટા ટલ્લા વિલ્લા કરે છે, મોઢા બગાડીને બેહે હવાર હવારમાં. હાવ ઓલું વિરાસનમાં ઘી પીવું પડે છે ને તે હાવ ધ્યાન નથી પડતું. કાં હા હું આમાં હું હા તો ચલો મુકાઈ ગયો છે આપણો ચા ને ફૂલે ફૂલ ધોધમાર વરસાદ પડી ગયો છે. નાસ્તાનો વિરાજન વાળા શું કરે છે? ગાડી બાડી બધી સાફ થઈ ગઈ અને હવે રહોડામાં મુકાઈ ગયો છે ચા. ગરમા ગરમ ચા એક બાજુ એડિટિંગ હાલે, બીજી બાજુ નાસ્તાનો ઢગલો થયો છે. અને શું કે વિરાજન વાળા ઘરેથી તો આપણે નીકળી ગયા સરકડીએ જવા, પણ રસ્તામાં અહીંયા ફાટક બંધ છે અને હવે ખુલ્યું. જો બાબા ગાડી ગઈ હો, બાબા ગાડી હતી કે નહીં? ટ્રેન જ હતી. સાધુજીએ ચાલુમાં ડ્યુટી આપી દીધી આપને. આપણું કામ છે અપલોડિંગનું હજી ચાલુ, કેમ કે અપલોડિંગ થયું નથી અને હમણાં જંગલમાં ઘૂસી જાઉં તો વિડીયો તમને કોઈને જોવા નહીં મળે. બધા પ્રોબ્લેમ હારે થયા છે, પણ હવે જે થાય કેમ કે જવાનું નહોતું એટલે મેં કંઈ સવારમાં શરૂઆત કરી નહોતી અને હવે કે જ કે જવાનું જ એટલે એન્ડ ટાઈમે કીધું એટલે પછી એન્ડ ટાઈમે ક્યાંય પહોંચાય નહીં આપણેથી. કારણ કે આજે ત્યાં છે ને ઉપલેટાવાળા પરિવારનો હનુમાનજી મહારાજનો લોટ છે. તો ચલો જોઈએ. અને લાંબા ટાઈમ પછી આપણે જઈએ છીએ કેમ કે હું હમણાં નથી ગઈ સાબજીને લઈને, સાબજી જતા બાપજીને લઈને. તો આજે બાપજી કે હું ખુદ ગાડી ચલાવીને જઈશ ડ્રાઈવ કરીને, એટલે બાપજી એમની ગાડી લઈને આવે છે અને તેજાભાઈ પણ ભેગા આવે છે કે મારે પણ આવવું છે, બહુ ટાઈમથી ગયો હું નીકળો નથી બહાર. તો ચલો હવે આપણે બાપુ કહે છે કે આજે હું મારી ગાડી લઈને આવું છું કે તમે લોકો તમારી ગાડી લઈને જાઓ. તો મેં કીધું નો પ્રોબ્લેમ, અમે અમારી ગાડી લઈને નીકળી જાય છે. એટલે હવે પાછળ આવે છે બોલેરોને એટલે ધવલને કહું થોડાક થોડાક આગળ થઈને પાછા સ્ટોપ કરતાં કરતાં જઈએ, કેમ કે ક્યારેય અમને હવે એકલા હાંકવા નથી દેતા, થોડો પ્રોબ્લેમ થાય છે હવે એટલા માટે. પણ મેં કીધું આસ્તે આસ્તે આપણે હેકે છે ને પાછળ ધીમે ધીમે હેકે આવે ને આપણે અપલોડિંગ થાય છે એટલે આમ પણ સ્લો રાખવાની જ ગાડી એટલે બે કામ થઈ જાય. ચલો મળીએ સરકડીએ જઈને, રસ્તામાં કંઈ આવે તો કહું. બાકી જો વરસાદ હતો તો ઝાબલા બાબલા બધા ભરાઈ ગયા છે. આ બાજુ બધો ઓછો હતો, આપણે ગોલાધર થોડોક વધારે હતો. બહાર નીકળીને વરસાદી વાતાવરણ હોય એટલે આવી જ દેખા થાય અમારે. કારણ કે વિડીયો અપલોડ કરીએ નેટવર્ક પૂરું મળે નહીં એટલે રસ્તામાં ક્યાંક સારું એવું નેટવર્ક મળે ને ગાડી ઊભી રાખી દેવી પડે. આ યુટ્યુબર ની લાઈફ છે. આવી લાઈફ હોય યુટ્યુબર ની કઈક. અત્યારે પાણીના ટાંકાની સામે જ ઊભા ભેસાન રોડ ઉપર, કારણ કે નેટવર્ક ન મળે ને વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આગળ હલી ન હકીને. કારણ કે આપણે આગળ હવે જાય છે જંગલમાં, નહીતર આમ કે બારોબાર હોય તો વાંધો ન આવે, ચાલુ ગાડીએ થતું આવે. પણ બપોરે એક વાગ્યા સુધીમાં તો ત્યારે થઈ જ જાય, પણ અત્યારે હમણાં થોડાક આગળ હલશું ને એટલે હવે પૂરું પછી નેટવર્ક હાવ ઠપ થઈ જાય એટલે જંગલ જ આવશે. આ રોડ ઉપર એરટેલ નું નેટવર્ક બહુ ઓછું આવે છે, જીઓ નું જ આવે છે.
લઈ એક થોડોક મોટો પ્રોબ્લેમ થઈ પણ હવે હકાવી લેવાનું 79% થઈ ગયું છે ચલો જો 10:30 થયા હે જોઈએ 100% થાય પછી હલવાનું છે અહીંથી 10:30 થયા ને 10:30 થી હવે કેટલો સમય લાગે જોઈએ 11 વાગે તો હારી વાત છે હારું હા સૂપ તો બોલ કઈ પણ લોકેશન મજા આવે એવું હો ભાઈ જો પાછળ એકદમ જોરદાર જમા વોટ આ બધી વાડીઓ ને તારે રોડ ને કાંઠે ખેતરો ને સામે પાણી ને બધું છે ડોબાઈ બાંધા જો આંબલી ની છે હે ડોબાઈ બાંધા જો ને ઝૂંપડું વારેલું છે આને કહેવાય દેશી વિલેજ લાઈફ હે અહીંયા રહી જાય બીજું જંગલ માં જાવ ગમે ત્યાં જાવ આ તો નો જ ભૂલાવવું જોઈએ બે બાજુ જાણે કોઈ મોટો તહેવાર હોય કેવું કઈ હોય એના જેવું કામકાજ છે બધું પણ હવે અંદર જાય પછી ખબર પડે ભગવાન ફોર વ્હીલો બીક લાગે માણાને આ અમને દિયો હવે જ્યાં ને કયો અહીંયા અમે પુગાડી દઈ કે મેં રૂસો થઈ ગયો તો સોરી વા અડધા દેખાણા હોય આખા દેખાણા હોય હવે જવા જ દેજ આપણે હાવ અંદર લેવી છે ને એ હજી ઓલું કરશે ને તમને મેળે નહીં આવે ચલો ફાઇનલ એન્ટ્રી લઈ લીધી બસ કે વહી જગા હે જહાં પર યે લેપટ કે ઘર ગયે થે મેં કભી નહીં કરને વાલા હું અહીંયા હવે તમે રવિશંકર મહારાજને જોઈ લીધો એટલે સમજી જ ગયા છો કે આપણે એન્ટ્રી કરી જ લીધી છે દર્શન ને બધું કરી લીધું હમણાં તમને પછી કરાવું દર્શન પાછા ને આનું મોઢું શું નિમાણું થયું છે પાછું તો એ મેરે કો બહોત સવાલ જવાબ કરવા હે મેં ક્યાં અભી બાદ મેં જવાબ દેંગે આપકો ઓકે એસા હે જય રામ સિયા ઓર ચંદ્ર કી જય ચલો હવે બહુ મોટા બધા ગેસ્ટ આવ્યા છે આપણે મેડમજી તાજા દિવસે તો તમે આ જગ્યાનું માહિતી સમજાવજો અમને માહિતી કઈ નથી મને નજર સામે ઘટના ઘટે અહીંયા જ બેઠી હતી આ જ જગ્યાએ બેઠી હતી ને આ જ જગ્યાએ બનાવ બહેનો અહીંથી ઓલું પતરું હટી ગયું આપણે કઈ ગયું જો રહ્યું જો આ પતરું હતું ચલો કાંઈ વાંધો નહીં હવે આપણે ઉપર આટો મારતા આવીએ બહાર પાછળ ગ્રાઉન્ડમાં આટો મારતા આવીએ કારણ કે તેરા વાદા હે ભાઈ ક્યાં હુઆ હા ભૈયા હમકો પતા નહીં ક્યા એસા હૈ આજ તો કુછ ગા દો યાર કોઈ લપચપ નથી કરવાની ક્યો સીતારામ સીતારામ કહો આપણે તો ઇન્સ્પેક્શન કરી લીધું હતું ને મેડમ ઇન્સ્પેક્શન કરવા આવે કેમ ગયા દેખાતા નથી મેડમ જી મારે કેમેરો નીચે રાખવો પડે રાખવો પડે એવું છે આ તો જો બાપ દીકરો બે વેરગા હો ભાઈ હા 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 જમાવટ હો ભાઈ હિમાંશુ તારી હું હા સીતારામ બસ એમ બોલતો રહેજો ભાઈ હું કે રાજુભાઈ થઈ જાય ને બધું દરવાજા ચડાવો હે લાઈટ થઈ જાય ને બધે દરવાજા તો તું જોઈ લે તું જોઈ લે અહીંયા આ તો બધી છે ને આ મઢવાનું હો બાકી એટલે સુરતેથી આવી ગઈ તો બાપુની અહીંયા કપાટ મટાઈ ગયા આપણે ખોલીને નહોતા જોયા હવે મેડમ જે બધી ખોલી ખોલીને જોઈ લે આમાં મારો તો પહેલો હક છે ક્યાં ઓલું લગાવવાનું બાકી છે જો એમાં હેંગરના પાઇપ ત્યાં નો જોવાય મહેમાનો બેઠા છે અહીંયા ને પહેલી પા થાય છે રસોઈ આખો ઉધળો કોન્ટ્રાક્ટ છે મેડમજીનો હા મેડમજી સારો નથી એવું છે હજી મહેમાનું તો આવે છે હો ભાઈ બહુ મોટું આયોજન હે 150 માણાનું હોય રસોડું
આ બધે અહીંયા બારોબાર તો રખડે છે પણ આમાં જો ઓલો હાવત દીપડો ક્યાંક જોઈ ગયા ને ભાડી ગયા ને તો ભાગી જાય, ભાગવું બહુમાં પડશે. જો આ બાજુ ચલો આ આપણું આ બપોરનું ભોજન છે કંઈક આવું. આ તો રેગ્યુલર શાક હોય એ છે. અહીંયા છે મગનું શાક, રીંગણા બટેટા, મસ્ત મજાના ભાત છે, તમે પછી આ શું કહેવાય પાપડ છે, અહીંયા દાળ છે ને અહીંયા મેડમજીનું વિરાજનનું ફ્રૂટ છે. વિરાજન હાલે જ કે ગરમા ગરમ ભજી આવે છે અત્યારે, હમણાં રસ્તામાં છે, ભજી આવે પછી કંઈક ચાલુ કરી. હાલો વાયકા છે ત્રણ ને ત્રણ વેગાનો સાથો પીવો જ પડે, પાકી ગયો. અહીંયા તો મેડમજી કહે કે શા પીવા હાલો મારા બોલાવે તો ખરે ને કે શા મૂકું છું. ગરમા ગરમ ચાય, મહેમાન આવી ગયા છે. ચલો વાગ્યા છે 5:30 અને જેટલો પણ મેળાવડો હતો ને બધો ખાલી થઈ ગયો છે. સવારે તમે વિડીયોમાં જોયું અહીંયા ગાડીઓ હમાતી નહોતી, બધા જતા રહ્યા ને હવે હરણ ને સાબરા ને એ બધું આવી પડ્યું. આ રસ્તામાં મોરઈ છે, હવે બધા જનાવર બહાર નીકળશે ધીમે ધીમે. જો અહીંયા છે એક હરણ, આકાશ છે આજે સાવ ચોખ્ખું. અગાઉ તમે વિડીયોમાં જોયું હશે ત્યારે કેવું હતું, અને અત્યારે જો એકદમ ગરવો ગઢ ગિરનાર ચોખ્ખો દેખાય. ચલો ફાઇનલી સરકડીએથી પૂગી આવ્યા 8:30, કારણ કે આપણે રોકાઈ ગયા હતા માખેડા ગામમાં પાઉંભાજી લેવા માટે. આજે કંઈ બનાવવાનું હતું નહીં એટલે તૈયાર લેતા આવો. પાઉંભાજીનો જબલું ભરતા આવ્યા છીએ, હવે ખાઈ પી અને પછી ભાગીએ આપણે જૂનાગઢ તરફ. આવી જાઓ ગરમે ગરમ પાઉંભાજીની મોજ લેવા. કા એકદમ લાવો, ખાઈ લો ને મજા કરો. અમુલ કી છાસ સાથમાં ને પાંવે શેકેલા તૈયાર હો ભાઈ. કેતા નહીં પછી કે રહી ગયા હું કઈ કઈ ઝંઝટ કરવાનું જ નહીં, ઘરે તૈયાર લાવી જમી જાય વાત પતી ગઈ.